तो गांधीनगर में 31 मार्च थी 2 एप्रिल सुधी वेपटेग वोटर एक्सपो नु आयोजन करायु छे। आ एक्सपो में विश्वभर माथी 220 थी वधु प्रदर्शको भाग लेशे, जेवो पाणी अंगे गंदा पाणी व्यवस्थापन क्षेत्रों में लेटेस्ट टेक्नोलॉजी नु प्रदर्शन करशे। वेपटेग वोटर एक्सपो 2022 ए पाणी शुद्धिकरण अने संशोधन इंडस्ट्रीज माटेनु स्थळ छे। उद्योगना सौथी मोटा नामो सहित भारत अने विदेशना 220 थी वधु प्रदर्शको अने वोटर एक्सपो 2022 नो भाग बनवा जई रह्या छे, जे लेटेस्ट टेक्नोलॉजी ने प्रदर्शित करवा अने तेना साक्षी बनवानी अने वैश्विक स्तरे पोतानी ब्रांड ने प्रमोट करवानी अजोड तक पूरी पाड़े छे, जेमां देशभर माथी अने विदेश माथी मोटी संख्या में B2B मुलाकातीओनो समावेश थाय छे। आ उपरांत वोटर ट्रीटमेंट, वोटर प्रोसेसिंग, घरेलू पाणी शुद्धिकरण, औद्योगिक वाणिज्यिक आरओ, औद्योगिक गंदा पाणीनी सारवार, गटर व्यवस्था, पर्यावरणीय टेक्नोलॉजी, पंप अने एसेसरीज, आ उपरांत पाइप्स, फिल्टर, वोटर चीलर अने कूलर, आ उपरांत केमिकल्स अने वेपटेग वोटर एक्सपो 2022 मां अन्य पेकेजिंग भाग लई रह्या छे। આજે અમારું જે એસોસિએશનનું જે એક્ઝિબિશન છે, છઠ્ઠું એક્ઝિબિશન છે 2022 માર્ચ 31 દિલ્હી અને 2 એપ્રિલના આ છઠ્ઠું એક્ઝિબિશન થઈ રહ્યું છે, જેની અંદર 220થી વધારે કંપનીઓ ગુજરાતની અને ગુજરાતની બહારની એ પાર્ટિસિપેટ કરી રહી છે, અને એની અંદર ઓલમોસ્ટ 100થી વધારે ટેકનોલોજીઓ, નવી પ્રોડક્ટો એ લોન્ચ થશે આ વર્ષે। કારણ કે છેલ્લા 2 વર્ષથી એક્ઝિબિશન થયું હતું, એટલે ઘણી બધી કંપનીઓની બધી ઘણી બધી પ્રોડક્ટો લોન્ચ થવાની બાકી હતી, જે આ વર્ષે અમે લગભગ 100થી વધારે ટેકનોલોજીઓ અને એપ્લિકેશનો આ વખતે બધાને જોવા મળશે। અત્યાર સુધી ઘણી બધી વસ્તુઓ ચાઇનાથી, તાઇવાનથી ઇમ્પોર્ટ થઈને અહીંયા વોટર વેરિફિકેશનના ઇક્વિપમેન્ટો બનતા હતા। છેલ્લા 5-6 વર્ષથી જ્યારથી આ એસોસિએશન સ્થપાયું, ત્યારથી મેક ઇન ઇન્ડિયા એમએસએમઈનું જે પ્રમોશન છે ગવર્મેન્ટનું, અને એસોસિએશનમાં દરેક મેમ્બરોએ એકબીજાના સપોર્ટથી, એકબીજાના કોઓપરેશનથી ઘણા બધા જોઈન્ટ વેન્ચરો થયા, પાર્ટનરશીપ થઈ બબે કંપનીઓ વચ્ચે, કે જે પહેલાં અલગ અલગ વ્યવસાય કરતી હતી, બંને જોડાયા અને એ લોકોએ મેન્યુફેક્ચરિંગ ચાલુ કર્યું, અને એ કરીને નવી નવી પ્રોડક્ટો એટલી બધી ડેવલપ થઈ કે આજની તારીખમાં હવે ઇમ્પોર્ટ ઘટતું ગયું છે અને એક્સપોર્ટ વધતું ગયું છે। છેલ્લા 6 વર્ષ આખો સિનારીઓ રિવર્સ થઈ ગયો, જે પહેલાં ઘણા વખત પહેલાં લગભગ 60-70% ઇમ્પોર્ટ આવતું હતું, 40% લોકલ વસ્તુ વાપરાતી હતી, આજની તારીખમાં ઓલમોસ્ટ 70-80% કે 90% લોકલ થઈ ગયું, હાર્ડલી 5-10% ઇમ્પોર્ટ કોઈ વસ્તુ આવતી હોય તો આવતી હોય, બાકી 90% ઇન્ડિજિનસ થઈ ગયું અને હવે એક્સપોર્ટ થવા। B12 માટેનો જે મિસકન્સેપ્ટ ચાલે છે કે પાણીની અંદરથી B12ની આરો સિસ્ટમમાંથી B12ની ઉણપ ઊભી થાય છે, પણ પાણીની અંદર B12 હોતું જ નથી તો નીકળી જવાનો પ્રશ્ન આવતો જ નથી, એટલે આ મિસકન્સેપ્ટ ચાલી રહ્યો છે। એટલે મિનરલ્સ અને B12 આની લગતી કોઈ પણ સમસ્યા આરો વોટરથી હવે થતી નથી, કારણ કે સાહેબે કીધું તેમ હવે આલ્કલાઇન વોટર, આલ્કલાઇન કાર્ટ્રિજ સાથેનું જ આરો વોટર માર્કેટની અંદર અવેલેબલ છે લેટેસ્ટ ટેકનોલોજી।